नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल बाबत द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबनु स्वागत छे। सर, आज आपणे धोरण 12 बायोलॉजी में प्रकरण नंबर 3 मानव प्रजनन में आगळना अभ्यास तरफ जईए। छेल्ले आपणे गर्भधारण अने गर्भ विकास आ टॉपिक ऊपर समझवानी कोशिश करी थी। एमां आपे गर्भधारण नो मुद्दो संपूर्ण समझी लीधो हतो। अंतकोष समूह कोषों में स्टेम सेल जे छे ए अंगों निर्माण की क्षमता धरावे छे, त्या मुद्दों आपणे भण्या था। हवे नेक्स्ट पेज ऊपर गर्भावस्थाना विविध महीनाओं में गर्भ विकास की मुख्य लाक्षणिकताओं शू छे एना विषे आपणे शॉर्ट में माहिती मेळवानी कोशिश करीशुं। तो थियरी तो आपणी एनी ए ज छे, शू गर्भधारण अने गर्भीय विकास। तो विद्यार्थी मित्रों, मनुष्य में गर्भावस्था 9 महीना चाले छे। गर्भावस्था कितना? 9 महीना चाले छे मनुष्यमां, समझो, बीजा अन्य प्राणियोंमां नहीं, कारण के बद्दामां गर्भावस्थाना समय समय जुदा जुदा छे। तमने बुकमां सवाल कर्यो छे के तू तमे जाणो छो कूतरानो गर्भावस्था केटलो छे, हाथीनो गर्भावस्था केटलो छे, बिलाड़ीओमां गर्भावस्था केटलो छे, आ केटला छे ए तमे शोधवानो छे। गूगल में सर्च मारशो तो जवाब मळवानो छे, पण तमारे समझवानी कोशिश करवानी छे के कूतरा कया महीनामां बाळकोने एटले के एना गलुड़ियाओने पैदा करे छे अने कया अवस्थामां प्रजनन करे छे। तो आपणने याद छे सामान्य रीते के आपणो गुजराती भાદરવો મહિનો આવે એટલે પ્રજનનની પ્રોસેસ કરે છે અને કયા સમયે એ પાછા ગલુડિયાને પેદા કરે છે એના આધારે આપણે સમજી શકીએ। हाथी 20-22 महीना ले छे, कितना? 20-22 महीना नो अंदाजो छे एनो गर्भावस्था। एम मनुष्य 9 महीना गर्भावस्था चलावे छे। आवा जुदा जुदा प्राणियों ने तमारे शोधवानो प्रयत्न करवानो छे। मनुष्य में 1 महीना नी गर्भावस्था बाद शू थाय छे? तो भ्रूण नो हृदय निर्माण पामे छे। समझजो, आपणे मनुष्य माटे समझीए छे, 1 महीना ना गर्भावस्था बाद सानू निर्माण થઈ જાય છે, હૃદયનું નિર્માણ થાય છે। એટલે નવાઈ લાગે છે કે આવું અંદર હશે ગર્ભ અને આમાં હૃદય કેવું હશે? આશ્ચર્યની વાત છે। આ ગર્ભ, આ ભ્રૂણ જ્યારે વૃદ્ધિ પામતું જાય છે तो आ गर्भनी प्रथम निशानी छे। शू छे? प्रथम निशानी। हृदय होय एटले धबकारा होय, अने धबकारो होय एटले आपणने अवाज संभळाय, अने एना आधारे खबर पड़े कि बाळक जीवतुं छे। तो विद्यार्थी मित्रों, गर्भनी आ प्रथम निशानी छे। कई निशानी कहेवाय? प्रथम निशानी कहेवाय। आना आधारे माताना શરીરમાં ગર્ભ ભ્રૂણ જીવતું છે એવું સમજી શકાય। અને તમે ગયા હો ડોક્ટર પાસે કોઈને લઈ, તો તમે સમજી શકો છો કે ડોક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ સાંભળવાની કોશિશ કરે છે અને આપણને પણ સંભળાવે છે। તો આ પહેલા મહિનાની વાત છે વિદ્યાર્થી મિત્રો। ગર્ભાવસ્થાના બીજા મહિનાના અંતે, પહેલા મહિનામાં बीजा महीना ना अंते शू थाय? तो ए भ्रूण मा एटले के ए गर्भ मा उपांगो अने आंगळीओ विकसे छे। शू आवे छे? आंगळीओ अने उपांगोनो विकास थाय छे। 12 અઠવાડિયાને અંતે, મતલબ 3 મહિનાને અંતે, 3 મહિના કેટલા અઠવાડિયા કહેવાય? 12 અઠવાડિયા ને અંતે
એટલે કન્ફ્યુઝ ના થતા કે બીજા ત્રણ અઠવાડિયા એમ તો બાર અઠવાડિયા નહીં કુલ બાર અઠવાડિયા એટલે પહેલા મહિનામાં ચાર બીજા મહિનામાં ચાર ત્રીજામાં ચાર એટલે બાર અઠવાડિયા એટલે ત્રણ મહિનાના અંતે એટલે કે બાર અઠવાડિયાના અંતે મોટા ભાગના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે છે શું પામે છે મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે છે ઉદાહરણ તરીકે ઉપાંગો અને બાહ્ય જનન અંગો સારી રીતે વિકસેલ હોય છે ઉપાંગો અને બાહ્ય જનન અંગો જે શરીરના બહારના જનન અંગો છે એ સારી રીતે વિકસે ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા ઉપર વાળ પાંચમા મહિના દરમિયાન જોવા મળે છે કયા મહિના દરમિયાન પાંચમા મહિના દરમિયાન શું જોવા મળે છે ગર્ભનું પ્રથમ હલનચલન ગર્ભનું પ્રથમ હલનચલન અને વાળ કોના ઉપર માથા ઉપર 24 અઠવાડિયા બાદ મતલબ બીજા ત્રણ મહિના પછી એટલે કે કેટલા છઠ્ઠા મહિને તમારા બુકમાં છઠ્ઠો મહિનો નહીં લખ્યું પણ છઠ્ઠા મહિને કેટલા અઠવાડિયા થાય 24 અઠવાડિયા અંતે શું થાય છે તો શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે આંખના પોપચા અલગ થાય છે અને પાંપણોનું નિર્માણ થાય છે શું થાય છે શરીર ઉપર વાળ આવે આંખના પોપચા અલગ થાય આંખના પોપચા કેવા ચોંટેલા હોય કેવા પડે અલગ થાય પાંપણો ખુલે તો આટલું છઠ્ઠા મહિને એટલે 24 અઠવાડિયાના અંતે થાય છે અને ગર્ભાવસ્થાના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત બને છે અને પ્રસૂતિ માટે તૈયાર થાય 9મા મહિના અંતે ગર્ભ સંપૂર્ણ વિકસિત બને અને પ્રસૂતિ માટે તૈયાર થાય તો વિદ્યાર્થી મિત્રો કુલ 9 મહિના ચાલે છે પહેલા મહિના બાદ હૃદયનું નિર્માણ થાય એ પ્રથમ નિશાની છે બીજા મહિના અંતે આંગળીઓને ઉપાંગો આવે ત્રીજા મહિને 12 અઠવાડિયા મુખ્ય અંગતંત્ર નિર્માણ પામે પાંચમા મહિને ગર્ભમ ગર્ભનું હલનચલન અને વાળ માથા પર ઉડે છઠ્ઠા મહિને એટલે કે 24 અઠવાડિયા શરીર પર વાળ આંખના પોપચા અલગ થાય પાંપણો ખુલે 9મા અંતે ગર્ભ સંપૂર્ણ વિકાસ થાય અને પ્રસૂતિ માટે તૈયાર થાય તો વિદ્યાર્થી મિત્રો ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ વિશેનું વર્ણન પૂરું થયું હવે નેક્સ્ટ છેલ્લી આ ચેપ્ટરની થિયરી મે પ્રકરણ પૂરું થશે પ્રસૂતિ અને દૂધસ્ત્રાવ શું પ્રસૂતિ અને દૂધસ્ત્રાવ સમજજો વિદ્યાર્થી પ્રસૂતિ અને દૂધસ્ત્રાવમાં એક વાર્તાની જેમ યાદ રાખવાનું છે સમજવાની મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો કેટલો કેટલો 9 મહિના સરેરાશ સમયગાળો 9 મહિના ગર્ભાવસ્થા હવે આ સમયને ગર્ભાવધિ કાળ અથવા તો ગર્ભધાન સમય કહેવાય આ સમયગાળાને ગર્ભાવધિ કાળ અથવા ગર્ભધાન સમય કહેવાય હવે ગર્ભાવસ્થાના અંતે 9 મહિના પૂરા થાય એટલે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન ચાલુ થાય સંકોચન એટલે ગર્ભાશય હલનચલન ચાલુ કરે જેને કારણે ગર્ભનું શું થાય બહાર નિકાલ થાય એટલે કે પ્રસવ થાય ડિલિવરી થાય આ ગર્ભની પ્રસવની ક્રિયાને આપણે શું કહીએ છીએ બાળ જન્મને આપણે શું કહીએ છીએ પ્રસૂતિ કહીએ ખબર પડે છે કે 9 મહિનાના અંતે ગર્ભાવસ્થાના અંતે શું થાય ગર્ભાશયનું સંકોચન થાય એટલે બાળ
જન્મ થાય એને આપણે શું કહીએ છીએ? પ્રસૂતિ. કેવી રીતે થાય છે? કોણ કરાવે છે? તો આપણા શરીરમાં અંતઃસ્ત્રાવો છે, આપણા શરીરમાં ચેતાઓ છે. તો ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ દ્વારા પ્રસૂતિ થાય છે. કોના દ્વારા થાય છે? ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ દ્વારા પ્રસૂતિ થાય છે. તો સમજો કેવી રીતે પ્રસૂતિ માટેના સંકેત કેવી રીતે મળે છે. તો જેવો 9 મહિના પૂરા થાય અથવા પૂરા થવાની આરે હોય અથવા પૂરા થઈ જાય ત્યારે આ ગર્ભ સંપૂર્ણ વિકસિત કહેવાય. એટલે કે પ્રસૂતિ માટે સંકેત કોણ આપે છે? તો ખુદ વિકસિત ગર્ભ આપે છે અને સાથે સાથે જરાયુ આપે છે. પ્રસૂતિ માટે સંકેત કોણ આપે? વિકસિત ગર્ભ અને જરાયુ આપે. કોણ આપે? આ બંને પ્રસૂતિ માટે સંકેત આપે છે. અને ગર્ભાશયનું સંકોચન ચાલુ થાય છે, એટલે કે ગર્ભના વિકાલની પરાવર્તિત ક્રિયા કહેવાય છે. આ જે ગર્ભાશયનું સંકોચન થાય એને પરાવર્તિત ક્રિયા કહે છે. કઈ ક્રિયા? પરાવર્તિત. આ પ્રક્રિયા માતાની પિટ્યુટરી ગ્રંથિ, જે મગજમાં ગ્રંથિ છે, એ ગ્રંથિમાં રહેલા ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. કયો? ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ. ક્યાં આવેલો છે? પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં. કયો અંતઃસ્ત્રાવ? ઓક્સિટોસિન. એટલે કે ગર્ભનો વિકાસ થઈ જાય, વિકસિત ગર્ભ થઈ જાય, જરાયુ થઈ જાય, એટલે સંકોચન ચાલુ થાય એ વખતે સંકેતન સંદેશો કોને મળે? ગર્ભ માતાની પિટ્યુટરી ગ્રંથિને. માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનું શું ધારણ? સ્ત્રાવ, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવ શું કાર્ય કરે? તો ગર્ભાશયને શું કરે? સંકોચન કરે. શું કરે? ગર્ભાશયનું સંકોચન કરે. એટલે કે ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે છે. કોણ? ઓક્સિટોસિન. એને લીધે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય, જોરથી સંકોચન થાય અને માતાને દુખાવો થાય છે, એટલે દવાખાને લઈ જવામાં આવે. તો આ જે દુખાવો થાય એને લેબર પેન કહીએ છીએ. કયું પેન કહેવાય? લેબર પેન. પ્રસૂતિનું દુઃખ કહેવાય છે. આ પ્રસૂતિનું જે દુખાવો થાય છે એ કોણ કરાવે છે? ઓક્સિટોસિન. એટલે ગર્ભાશય શું થાય? સંકોચાય. અને જેમ સંકોચાય એમ ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધુ થાય. સંકોચાય એટલે વધુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય. સમજવાનું છે. એટલે ગર્ભાશય સંકોચન ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલે છે, સતત ચાલે છે. આ પરિણામને કારણે સંકોચન કેવું બને છે? વધુ શક્તિશાળી બને છે, સંકોચનને ઉત્તેજે છે. આ સંકોચન બાળકને પ્રસવ માર્ગ દ્વારા, પ્રસવ માર્ગ એટલે શું? ગર્ભાશયમાંથી, ગ્રીવામાંથી, યોનિ માર્ગ દ્વારા બહાર નિકાલ તરફ શું થાય છે? દોરી જાય છે. અને પ્રસૂતિ એટલે પ્રસવ થાય એટલે કે પ્રસૂતિ થાય એટલે કે બાળ જન્મ તરફ દોરી જાય છે. અને જેવું બાળ જન્મ થાય તરત જ જરાયુ પણ શું થાય? બહાર તરફ દોરી આવે છે. હવે તમને વિચાર આવે કે કોઈ જાણી જોઈને કોઈ કારણસર ડૉક્ટરને 9 મહિના પૂરા ના થયા હોય, દુખાવો ના થયો હોય અને એને લાગે કે કોઈ રિસ્કી છે, તો પ્રેરિત પ્રસૂતિ કરાવવા ડૉક્ટર શું ટ્રાય કરતો હશે? તમે સમજી શકો છો, આના આધારે તમે કહી શકો કે મારી ડિલિવરી 9 મહિના પૂરા થયા પણ બાળક બહાર આવવાની કોઈ સંકોચન, કોઈ સંકેતો મળ્યા નથી, દુખાવો નહીં થતો, માં નોર્મલ છે અને બાળકને બહાર ડિલિવરી કરાવવી છે, તો ડૉક્ટર શું કાર્ય કરતો હશે? જેને પ્રેરિત પ્રસૂતિ કહેવાય, જાણી જોઈને પ્રસૂતિ કરાવવી. તો ડૉક્ટર જે ઇન્જેક્શન આપે છે કોના આપે છે? ઓક્સિટોસિન આપે છે. અને એટલે સંકોચન ચાલુ થાય. બાળક જેવું બહાર આવી જાય
એના પહેલા ગર્ભાવસ્થા દરમિયાન માદાના સ્ત્રીની સ્તન ગ્રંથિઓ વિભેદીકરણ પામે છે, પણ જ્યાં સુધી બાળક નહીં આવતું ત્યાં સુધી દૂધનો સ્ત્રાવ થતો નથી. પણ ગર્ભાવસ્થા દરમિયાન, ગર્ભાવધિ કાળ દરમિયાન સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, વિભેદીકરણ પામે છે, અને ગર્ભાવસ્થાના અંત તરફ જતા દુગ્ધ સ્ત્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા દૂધનું ઉત્પાદન શું થાય છે, શરૂ થાય છે. આપણે સ્તન ગ્રંથિમાં સમજાય. આ નવા જન્મેલું જે બાળક છે એ આ ખોરાક આપવામાં આ દૂધનો મદદ મળી રહે છે. મતલબ કે બાળકની માતાના અંદર દુગ્ધ સ્ત્રાવ થાય છે, કોને ખોરાક આપવા માટે છે, એ બાળક માટે છે, જેને આપણે ધાવણ કહીએ છીએ. શું કહીએ છીએ? ધાવણ. તો ધાવણની શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન જે તાજું પ્રથમ ધાવણ હોય, અગર કોઈ ભેંસ જન્મ આપે છે ત્યારે પહેલું જે ધાવણ છે એને તમે ખીરું કહો છો. શું કહો છો? ખીરું. એ ખીરોમાં એવું માનીએ છીએ કે સૌથી વધારે સ્ટ્રોંગ દૂધ કહેવાય, પોષણયુક્ત દૂધ કહેવાય. કેમ ભાઈ? કારણ કે એમાં એન્ટીબોડી રહેલા હોય છે. શું ધરાવે છે? એન્ટીબોડી, રોગ પ્રતિકારક શક્તિ હોય છે, અને એ આપણે ખાઈ જઈએ છીએ, ભેંસનું બલી બનાવીને ખાઈ જઈએ છીએ. જ્યારે આપણા માતાઓનું આપણે ધાવણ બળી બનાવવા ખાતા નથી, એ આપણા માટે રાખીએ છીએ, આપણા બાળકો માટે રાખીએ છીએ. તો એ સમજવાનું છે કે એ જે પ્રથમ દૂધ હોય, શરૂઆતનું જે ઉત્પાદન છે જેમાં એન્ટીબોડી ભરેલી છે, એને કોલોસ્ટ્રમ કહેવાય. પ્રથમ દૂધ શું કહેવાય? કોલોસ્ટ્રમ કહેવાય. શું કહેવાય? કોલોસ્ટ્રમ. અને જે નવા જન્મેલું જે બાળક છે એમાં પ્રતિકારક શક્તિ વિકસાવવા માટે બહુ જરૂરી છે. બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન સ્તનપાન જે છે, બ્રેસ્ટ ફીડિંગ જે છે, મતલબ ધાવણ જે છે, એને ડૉક્ટરો દ્વારા બાળકના સ્વસ્થ ઉછેર માટે ભલામણ કરવામાં આવે છે. અને કેટલીક એવી માતાઓ છે કે જેના શરીરમાં સ્તન ગ્રંથિનો વિકાસ ઓછો થાય છે, એ ધાવણ બહુ ઓછું આવે છે. અને જે બાળક માતાનું ધાવણ ઓછું લે છે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તો આ બહુ સમજવાની જરૂર છે. બાળકના અંદર શક્તિ એના જન્મજાત એની માતા લોહીમાં, ઉપરાંત જન્મની સાથે દૂધ દ્વારા, ધાવણ દ્વારા આપે છે, અને જે બાળકના જીવન દરમિયાન રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રસૂતિ અને દુઃખસ્ત્રાવ થિયરી અને ગર્ભધારણ ગર્ભીય વિકાર અર્ધી લાસ્ટ લેક્ચરમાં જોઈ, આજે અડધી જોઈ. તો આ જે છે એમાં તમારે ફકરાની જેમ વર્ણન છે, પણ તમારે આવી રીતે 9 મહિના, પહેલા મહિનો, બીજો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો, નવમો, આ રીતે તમારે એના લક્ષણો સાથે મહિના લખવાના, એટલે તમને યાદ રાખવામાં સરળ રહેશે. અને હવે આપણે નેક્સ્ટ એટલે કે ચોથું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ, અને હવે આ લેક્ચરનો ટેસ્ટ, આ લેક્ચર તમે જોશો એના પછી ટેસ્ટ આપવામાં આવશે, એટલે કે આવતીકાલે આનો શું હશે, ટેસ્ટ હશે. તો તમારે એની તૈયારી રાખવાની છે, અને ટેસ્ટમાં કમ્પલસરી તૈયારી કરવાની છે, કોઈ વિદ્યાર્થીને છોડવાનો નથી. તો આજના લેક્ચરને આપણે પૂરું કરીએ. ધન્યવાદ.